છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું પણ આયોજન કરાયું હતું। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ખૂબ સંખ્યામાં રેલી કાઢવામાં આવી છે અને પોતાના પરંપરાગત રીતે વેશભૂષા ધારણ કરી અને રેલીમાં લોકો સામેલ થયા છે। આદિવાસી સમાજના લોકો અને લાલ પાઘડી બાંધી અને જે બોડેલીના રાજમાર્ગ ઉપર નીકળ્યા છે ત્યારે ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। બોડેલીના મુસ્લિમ સમાજ દ્વારા પણ આદિવાસી સમાજના લોકોનું સ્વાગત કરવામાં આવ્યું છે। ત્યારે આજે બોડેલી ખાતે ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રેલી સ્વરૂપે નીકળ્યા છે અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। ઇમરાન મંજુરી સમગ્ર દેશમાં આજે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે, ત્યારે બોડેલી નગરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે બપોરે અલીપુરાના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરથી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલીપુરા બોડેલી સહિત આસપાસના ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો તેઓના પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી રેલીમાં જોડાઈ આદિવાસી એકતા જિંદાબાદના નારા સાથે અલીપુરા બોડેલીના રાજમાર્ગો પર ફરી બોડેલી માર્કેટ રોડ પર આવેલ વૈષ્ણવ સમાજની વાડી ખાતે પહોંચી હતી અને બોડેલી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી હતી। આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે આદિવાસી સમાજના ભાઈઓ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં રેલી કરવામાં આવી છે અને આદિવાસી સમાજના લોકો પોતાના પરંપરાગત જે કપડા ધારણ કરી અને જે પહેરવેશ ધારણ કરી અને રેલીમાં સામેલ થયા છે। ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોવા મળી રહ્યા છે અને પોલીસનો પણ બોડેલી ખાતે ખૂબ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો કે જે પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ આદિવાસી સમાજના લોકોનું સ્વાગત કરવામાં આવ્યું છે। ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રેલીમાં સામેલ થયા છે અને વિશ્વ આદિવાસી દિવસના દિવસે જય જોહર જય આદિવાસીના નારા સાથે આદિવાસી સમાજના લોકો બોડેલી ખાતે રેલી કરવામાં આવી છે। ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, બોડેલી।